વિદ્યાર્થી મિત્રો, નવા સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિ વાલાથી આપનું સ્વાગત કરું છું. ધોરણ ત્રીજું વિષય છે હિન્દી, પાઠ નંબર 23, અને આપણે એનો સ્વાધ્યાયમાં પ્રશ્ન ત્રીજો પૂછે છે. તો ચાલો ખોલો બધાય પેજ નંબર 49. પ્રશ્ન ત્રીજો જુઓ, શું કીધું છે. હાર વાર પડકાર જુઓ. રિક્ત સ્થાનને સહી શબ્દ લખો. ખાલી જગ્યા છે, રિક્ત સ્થાન એટલે ખાલી જગ્યા, રિક્ત એટલે સ્થાન એટલે ખાલી જગ્યા. થઈ સહી શબ્દ લખો, સાચો શબ્દ લખો. જો આવો તમે ગુલાબી કલર મોસ્ટ કર્યું છે ને, તો એમાં અહીંયા તમને માફી આપ્યા છે, અહીંયા ડેક્સ કરેલા આપ્યા છે, અહીંયા એનો સાચો જવાબ લખવાનો. આમાંથી ગોતી આવ્યું ને, આમાંથી ગોતવાનું છે. આ છે આડા આપ્યા છે, અહીંયા સાચો ગોતી લખવાનો છે. તો પહેલું વાક્ય હું વાંચું છું, જુઓ. મી અચ્છા ગાતી હું, હું સારું ગાઉં. એવું કોણ બોલે છે? સૂરજ, બાદલ, આંધી કે કોયલ? તરત આપણને ખબર પડે કે કોયલ. ચલો પહેલી જે લીટી છે ને એમાં માધ્યમ લીટી કરી ઘાટા અક્ષરે લખો, કોયલ. સરસ રીતે હો. પછી બીજું છે, મી આફત ઢાંડે દીધું. હમણાં જ આપણે આપણું છે ને, આફત કોણ ઢાંડી? સૂરજ, બાદલ કે આંધી? કે છે આંધી. તો આંધી અહીંયા લખવાનું છે. ચલો લીટી કરી લખો, માધ્ય ચંદ્ર બિંદી કરવાની ભૂલવાની નહીં, લખવાનું સાચું, જરાય લખવામાં ભૂલ કરવાની નથી. મી પ્રકાશ ફેલાતા હું. જો વાર લખેલું, જો વાર ચંદ્ર બિંદી છે, પૂર્ણવિરામ છે. હિન્દીનું મહત્વ જે છે કે જે કરો એ સરસ વાક્ય લખો, એ સાચું લખો. વાક્ય ખોટું થાય તો પૂર્ણવિરામ કરો. પ્રકાશ કોણ ફેલાવે? સુરત. બીજામાં હવે તમે ખબર પડી જોઈએ, મારે સુરજ લખવું છે. આટલી જગ્યા જોઈએ તો આટલી લીટી માટે કરી નાખવાનું. પછી મેં પાણી વરસાતા હોય, કોણ આવે? બાદલ. નામ તો તમને એક જ છે, તમારે સાચા ગોતવાના છે. તો ચાલો એ પ્રશ્ન ત્રણ પૂરો થયો. પ્રશ્ન ચાર, શબ્દ કે અંતિમ અક્ષર કો લેખક શબ્દ શ્રેણી બનાવો. શબ્દ છે એનો છેલ્લો અક્ષર લેવાનો, અંતિમ અક્ષર કે છેલ્લો અક્ષર. આ આખો આ હોય ને આખો, એને શબ્દ કહેવાય, અને છેલ્લો એકલો હોય ને એને અક્ષર કહેવાય. એને શબ્દ શ્રેણી બનાવો. શબ્દ એટલે શબ્દની શ્રેણી. છેલ્લો અક્ષર થી શરૂ કરીને આપણે અંતાક્ષરી રમીએ છીએ ને બાળકો, જો ઘણી વાર ગીત ની અંતાક્ષરી રમતા હોય તો શું કરે, તારી પાસે સ આવ્યો, તારી ઉપર રો આવ્યો, એમ કહીએ ને આપણે. તો એવી રીતે આપણે ગીત કહીએ છીએ. આમાં શું બનાવવાનું છે? શબ્દની શ્રેણી બનાવવાની છે. તો પહેલું નામ આપણને આપ્યું છે, શું આપ્યું છે? પ્રકાશ. તો છેલ્લો અક્ષર કયો આવ્યો? સ. કામુશ જે આવ્યા છે આમાંથી ગોતવાનું છે આપણે. તો સ થી કયું ચાલુ થાય છે જુઓ જી? સરનાય. તો ચાલો બીજા ઘણા આપણે લખી નાખીએ, સરનાય. ગોળ ડ્રાઈવ કરવાનું માધ્યમમાં. પછી છેલ્લો અક્ષર એમાં શું આવ્યો છો? ઈ. તો ઈ થી ગોતો આપણા આ પહેલો જ છે ઈ. તો ચાલો અહીંયા લખી નાખીએ ત્રીજા ઘણામાં ઈ. હવે અહીંયા શું આવ્યું? ખ. છેલ્લો અક્ષર આવ્યો ને, તો ખ થી કયો સ્વયં શબ્દ? ખરલ છે ને, ખરલ. તો એ છેલ્લા ઘણામાં ખરલ, ખ ર અને લ. હિન્દી વાંચતા શીખજો, સાદા શબ્દો બધું પડકારણા કરવું જોઈએ. જો પ્રકાશ, હવે સીડી નું તમને સમજાવ. સોય સૌ નાળી ઈ ઈ ખ ખ ખરલ. તો કેવી થઈ ગઈ? શબ્દ શ્રેણી. તો પ્રશ્ન જે આપણે પૂછો તો એનો જવાબ આપણે લખ્યો. બધાને પેજ નંબર 49 સુધી પૂરું હોવું જોઈએ. અને સ્વાધ્યાય અહીંયા 23 નું પૂર્ણ થઈ છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે 24 નું પાઠ જોઈશું.